હેલો વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં. મારું નામ છે ફાલ્ગુન આદરોજા, હું રાજકોટથી છું અને તમે જોઈ રહ્યા છો ફિઝિક્સ વિથ ફાલ્ગુન સર. અને વાલા બાળકો, અત્યારે આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 11 ફિઝિક્સનું ચેપ્ટર નંબર 2 એકમ અને માપન, અને જેમાં આજે આપણે જોવાના છીએ સાર્થક અંકો. બરાબર, તો સાર્થક અંકો કોને કહેવાય, સાર્થક અંકો શું કામ શીખવા જોઈએ, બરાબર છે? અને સર તમે કઈ શોર્ટ ટ્રીક આપવાના છો કે નહીં, બધી વસ્તુ આપણે આજ જોવાના છીએ. શોર્ટ ટ્રીક પણ આપશું, બધું કરશું, પણ પહેલો પ્રશ્ન એ છે કે સાર્થક અંકો શું કામ શીખવા જોઈએ, તો એનો સરસ મજાનો જવાબ. દાખલા તરીકે તમને કોઈ પૂછે કે 1.1 છે, એમાં તમારે 2.22 ઉમેરવાના છે, તો સાવ સહેલું લાગે ને. આનો જવાબ તમે કરો એટલે શું કરીએ આપણે, તો કે 2 આમાં કઈ નથી એટલે 0 હોય, કાંઈ માની લે કે 0 હોય, બરાબર. તો 2 + 0 એટલે આ 2 થાય, 2 ને કેટલા થાય 3, અને અહીંયા સરવાળો કરીએ એટલે આ 3.32 થાય, બરાબર. હવે આવો જવાબ, આવો પ્રશ્ન છે ને કોઈ સાદી પરીક્ષામાં નહીં, JEE માં એમાં પૂછેલો હોય, અને આ આના સિવાયના પણ બીજા ઓપ્શન આપેલા હોય, પછી આપણને એમ કે આ તો સાચું જ છે, પણ આ જવાબ ખોટો છે. આ જવાબ કેવો છે? ખોટો છે. તો તમને એમ થાય સર સાચો જવાબ શું થાય, તો કે સાચો જવાબ થાય 3.3. શું થાય? સાચો જવાબ થાય 3.3. હવે આવું શું કામ થાય એ જ આપણે આ લેક્ચરમાં શીખવાના છે, બરાબર ને. આ ઓપ્શન એ આપેલો હશે ને અહીં આપેલો હશે કન્ફ્યુઝ કરવા માટે, એટલે તમે આ ટીક કરીને જાયેલા આવો, બરાબર. પણ આપણે હવે સાર્થક અંકો શીખેલા હોય તો આપણને ખબર પડે કે ના ભાઈ આ જવાબ સાચો છે. શું કામ સાચું છે આપણે આ શીખીએ તો ખબર પડે, બરાબર. તો પહેલો પ્રશ્ન કયો થાય, સાર્થક અંક એટલે શું, બરાબર ને. પહેલો પ્રશ્ન તો એ થાય કે સાર્થક અંક એટલે શું. હવે હું આજના લેક્ચરમાં જે કંઈ પણ શીખવવાનો છું એ ટેક્સ્ટબુક પ્રમાણે નહીં, પણ મેઇન ઇમ્પોર્ટન્ટ વસ્તુ ઉપર જ આપણે ચર્ચા કરશું. ટેક્સ્ટબુકમાં ઘણી બધી વસ્તુઓ લખેલી હશે, બરાબર છે, એના નિયમો ઘણા બધા છે, બધું આપણે જોશું, પણ આપણે સાથે શોર્ટ ટ્રીક અને ફટાફટ કરશું બધું, એટલે સ્પીડમાં, બરાબર. તો સૌથી પહેલા સાર્થક અંકની જરૂર શું કામ પડી? દાખલા તરીકે આપણી પાસે એક, તમારી પાસે ફૂટપટ્ટી છે, હાલો મારી પાસે નહીં, તમારી પાસે ફૂટપટ્ટી તો હોય જ ને, બરાબર, કંપાસમાં પડી જવી, બરાબર. હવે એમાં આ ફૂટપટ્ટીમાં અહીંયા અંકન કરેલું હોય એ તમને ખબર છે, બરાબર. એટલે અહીંયા દાખલા તરીકે 0 છે, પછી 1, 2, 3, 4 ને 5 નંબર, 1, 2, 3, 4 ને 5 નંબર, પછી 1, 2, 3, 4 અને 5 નંબર, બરાબર. દાખલા તરીકે અહીંયા 10 કાપ આવી ગયા ને, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, તો 1 સેન્ટીમીટર થઈ ગયું. પછી અહીંયા 1, 2, 3, 4 અને 5, અહીંયા 2 સેન્ટીમીટર આ ફૂટપટ્ટીમાં આવું જોઈએ ને, બરાબર. આ 0 હોય તો અહીંયા તમે 0 સેન્ટીમીટર અહીંયાથી ચાલુ કરીએ જોવાનું, તો આ 1 સેન્ટીમીટર થાય, 2 સેન્ટીમીટર થાય. હવે આની મદદથી તમે છે ને, આવી ફૂટપટ્ટીની મદદથી તમે એક પેન્સિલ, બટકી ગયેલી પેન્સિલ હતી એ પેન્સિલ છે ને એની તમે લંબાઈ માપો છો, બરાબર. ઈ આ રીતની એક પેન્સિલ છે, બરાબર. હવે તમને દેખાય છે, જો આ દેખાય પેન્સિલ જેવું કઈ, આ એની અણી છે, તો આ અણીનો ભાગ છે ને એ અહીંયા ક્યાંક તમને આમ દેખાય છે, આ રીતે છે, બરાબર. તો હવે આપણે સેન્ટીમીટરમાં માપવા જઈએ, આ હું તમને કહું કે આ માપીને મને બતાવો. તમારે ઘરે ટ્રાય કરવાની છૂટ, પેન્સિલ લઈ લેવાની ઉપર, સોરી ફૂટપટ્ટી લઈ લેવાની, એના ઉપર અણી કાઢેલી પેન્સિલ મૂકી દેવાની, પછી આ જોવાની એની અણી છે ને અહીંયા ક્યાં કોન્ટેક્ટમાં આવે છે, કઈ જગ્યાએ છે. તો અત્યારે આપણને આ કેટલું લાગે, તો કે 1 સેન્ટીમીટર થઈ ગયા, પછી 1.5 સેન્ટીમીટર થઈ ગયા, આ 1.6, તો આ છે ને 1.6 સેન્ટીમીટર અને 1.7 સેન્ટીમીટર ની વચ્ચે ક્યાંક છે, ક્યાં છે, તો કે 1.6 અને 1.7 ની વચ્ચે છે. જો આ 1, પછી આ 5, પછી આ 6 અને આ 7, બરાબર. આપણને ખબર છે કે લઘુત્તમ માપ શક્તિ આપણી સાદી ફૂટપટ્ટી હોય એની કેટલી છે, લઘુત્તમ માપ શક્તિ, તો કે લઘુત્તમ માપ શક્તિ 1 મિલીમીટર કહી દો, અથવા તો 0.1 સેન્ટીમીટર કહી દો, કારણ કે 1 સેન્ટીમીટર બરાબર 10 મિલીમીટર થાય. તો આ એની લઘુત્તમ માપ શક્તિ છે, એટલે આપણને ખરેખર તો ખબર છે કે 1.6 નથી ને 1.7 નથી, પણ આની વચ્ચેનું કંઈક છે, તો 1.6 અને 1.7 ની વચ્ચેનું કંઈક છે. તો હવે આટલો ભાગ છે ને, આટલો ભાગ, બરાબર, એને દાખલા તરીકે હું તમને બિલોરી કાચની મદદથી આપણે મોટું કરીને તમને બતાવું, બરાબર. બિલોરી કાચની મદદથી, તો કે દાખલા તરીકે આ જે 2 કાપા છે, તો આ 2 કાપા, આ 2 કાપા છે, બરાબર. કયા કયા, તો કે 5 પછી આ 6 નંબરનો કાપો છે અને આ 7 નંબરનો કાપો છે, બરાબર ને. તો હવે તમારી જે કંઈ પણ પેન્સિલની અણી છે એ પેન્સિલની અણી કઈ જગ્યાએ દેખાય છે આપણને, દાખલા તરીકે એ પેન્સિલની અણી છે એ સમજવા માટે આપણે એવું સમજી લઈએ કે મને અહીંયા ક્યાંક દેખાય છે અત્યારે, આમ, બરાબર. તો અહીંયાથી આપણે ડોટેડ લાઈન કરી, આપણે બિલોરી કાચથી જોઈએ છે, તો આ આ લગભગ કેટલું લાગે, તો કે 6.5 કરતા સેજ ઓછું છે કદાચ, તો 6.4 કરી નાખી, તો આનો જવાબ હું આમાં રાઉન્ડ ઓફ આમ અંદાજે આવું લખું કે 1.64 સેન્ટીમીટર.
શું લખું છું 1.64 સેન્ટીમીટર. તો હવે આમાં ખરેખર સાર્થક અંક કોને કહેવાય? તો કે સાર્થક અંક આપણે કેવા કોને? તો કે આ જે 1.6 છે આ માપમાં ચોકસાઈ કેટલી? તો કે આ એકદમ ચોક્કસ વસ્તુ છે. 1.6 છે એ તો એકદમ ચોક્કસ વસ્તુ છે, પણ આ પાછળનો જે ચોગડો છે એ ચોક્કસ નથી, અચોક્કસ છે. આ ખાસ સમજો, 1.6 તો કન્ફર્મ આપણને દેખાય જ છે કે આ ચોક્કસ છે, કાંઈ ભૂલ નથી, જરાય ભૂલ નથી, 1.6 તો કન્ફર્મ છે જ. પણ આ જે અંક છે ને ચોથા નંબરનો, આ અચોક્કસ અંક છે. કેવો? અચોક્કસ અંક છે. પણ આ અચોક્કસ હોવાની સાથે સાથે, અચોક્કસ તો છે જ, પણ આપણને કઈ ફાયદો કરાવે છે આમાં? તો કે હા, ફાયદો તો થાય ને, આપણને ખબર પડે કે 4 ની નજીક કઈક છે. તો ખરેખર 1.6 છે એ ચોક્કસ અંક છે, આ અચોક્કસ અંક છે, અને પ્રથમ અચોક્કસ અંક છે. કેવો? તો કે પહેલા નંબરનો અચોક્કસ અંક છે. હજી આની પાછળ આપણે કઈક મૂકવું મૂકી શકે, પણ એના પછી જે આપણે મૂકશું એમાં ચોક્કસ અચોક્કસતા બહુ વધી જશે. દાખલા તરીકે આપણે હજી એમ કહીએ કે 4 પછી બગડો મૂકી દઈ તો, પણ એ વધારે વધારે અચોક્કસ થઈ જાય. પણ આપણે કેવા અંકો લેવાના છે? કે બધા ચોક્કસ અંકો લેવાના છે અને પહેલો અચોક્કસ અંક લેવાનો છે, બરાબર છે? પણ આ અચોક્કસ અંક છે ને, આ અર્થપૂર્ણ અંક કહેવાય. કેને? આને શું કહેવાય? અર્થપૂર્ણ અંક. અર્થપૂર્ણ એટલે આનો કઈક અર્થ નીકળે છે, કે આની આપણને ખબર પડે કે ભાઈ 1.64 ની નજીક છે. આપણે એમ કહીએ 1.63 ની નજીક નથી, 64 4 ની નજીક હશે. તો આ જે સંખ્યાના ટોટલ અંકો છે, કે બધા જ ચોક્કસ અંકો અને પ્રથમ અચોક્કસ અંક, તો એ બધા અંકોને જે ટોટલ હોય એને કહેવાય સાર્થક અંકો. અને શું કહેવાય? સાર્થક અંકો. તો સાર્થક અંકોની વ્યાખ્યા શું છે? કે કોઈ પણ ભૌતિક રાશિના માપનમાં રહેલા ચોક્કસ અંકો તથા પ્રથમ અચોક્કસ અંકના સરવાળાને સાર્થક અંકો કહે છે, બરાબર છે? સાર્થક આ બધા અંકો છે એ સાર્થક અંકો કહેવાય. તો કે 1.64, તો કે આમાં હું તમને પૂછું સાર્થક અંકોની સંખ્યા કેટલી? તો કે 1, 2 અને 3. આમાં સાર્થક અંકોની સંખ્યા કેટલી થઈ ગઈ? તો કે આમાં 3 સાર્થક અંકો આવેલા છે. સમજણ તમને? તો આ રીતે આપણે કોઈ પણ ભૌતિક રાશિનું માપન કરીએ અને આ રીતનો કોઈ લખેલો આંકડો આવશે તો એની અંદર પહેલા બધા ચોક્કસ અંક જોઈ લેવાના અને પહેલો અચોક્કસ અંક જોવાનો. તો એ બધા જે છે એને શું કહેવાય? તો કે સાર્થક અંકો કહેવાય, બરાબર છે? બાકીના અચોક્કસ અંકો પાછળના છે એને આપણે ધ્યાનમાં લેશું નહીં. તો પહેલા અચોક્કસ અંક સુધી લેશું. તો આ તમને સમજાઈ ગયું, બરાબર? તો વિડીયો પોસ્ટ કરી અને તમારે જો આ એક્ઝામ્પલના ફોર્મમાં લખવું હોય, આ રીતે મેં દોર્યું છે, એવું તમારે રફબુકમાં દોરીને કરવું હોય તો એ કરી નાખો, એટલે તમને ખ્યાલ આવે ખરેખર સાર્થક અંક શું કામ મળવા જોઈએ. રેડી? ચાલો વિડીયો પોસ્ટ કરીને જવા દીધું, થઈ ગયું? ચાલો, હા ચાલો, વાંધો, પ્રોબ્લેમ, ડાઉટ નથી ને? સમજણો ને, સાર્થક અંક કોને કહેવાય, બરાબર છે? તો એને કહેવાય સાર્થક અંકો. હવે આપણે સાર્થક અંકો માટેના નિયમો જોવાના છે. શું જોવાના છે? તો કે સાર્થક અંકો માટેના નિયમો. હવે હું તમને એક વસ્તુ કહી દઉં સિક્રેટલી, કે નિયમો કદાચ યાદ ન રહે, બિલકુલ ચિંતા નથી કરવાની. આપણે શોર્ટકટ ટ્રીક, હમણાં નિયમ પૂરો થાય એટલે ફટાફટ શોર્ટકટ જ ઉપાડશું, એટલે સીધી સીધી આપણે ટ્રીક જ યાદ રહી જાય, કારણ કે આપણા માટે આમાં સાર્થક અંકો માંથી દાખલા એ વધારે અગત્યના છે, બરાબર છે? પેલો નિયમ આપણને એમ કે છે, પેલો નિયમ શું કે છે? બધા હું આખા શોર્ટમાં જ લખીશ, શૂન્યતર અંકો, બરાબર છે? આ બધા સાર્થક અંકો છે. આ બધા અંકો કેવા છે? તો કે આ બધા સાર્થક અંકો છે. તો કે શૂન્યતર અંકો એટલે શું? તો કે કોઈ એક સંખ્યા છે, દાખલા તરીકે 1.425, તો આમાં બધા અંકો છે એ શૂન્ય સિવાયના છે. તો જેટલા કોઈ પણ સંખ્યામાં શૂન્ય સિવાયના જેટલા અંકો હશે ને બધા જ સાર્થક અંકો હશે. શૂન્ય સિવાયના જેટલા અંકો હશે એ બધા સાર્થક અંકો હશે. શૂન્યતર એટલે શૂન્ય સિવાયના, તો આ બધા સાર્થક અંકો છે. પછી દાખલા તરીકે લખ્યું હોય 4.55, તો આ બધા સાર્થક અંકો થઈ ગયા. તો આમાં સાર્થક અંકોની સંખ્યા કેટલી થઈ ગઈ? તો કે 3 થઈ ગઈ. પછી 7.99 લખ્યું છે, સાર્થક અંકોની સંખ્યા કેટલી? 3. તો શૂન્ય સિવાયના જેટલા હોય બધા જ સાર્થક અંકોની અંદર એની ગણતરી કરવામાં આવે છે. ક્લિયર છે? પેલો મુદ્દો, કાંઈ પ્રોબ્લેમ નહીં, બરાબર. હાલો પછી બીજા મુદ્દામાં લઈ લઈએ આપણે, કે શૂન્યતર અંકો શૂન્ય. હવે દશાંશ ચિહ્ન બધાને ખબર છે, દશાંશ ચિહ્નો, બરાબર? તો દશાંશ ચિહ્ન એટલે શું? તો કે દાખલા તરીકે 0. આપણે એમ કરીએ દશાંશ ચિહ્ન, તો આ જે દશાંશ ચિહ્ન હોય, બરાબર છે? તો દશાંશ ચિહ્નની એક કરતા કોઈ નાનો આંકડો છે અને દશાંશ ચિહ્ન આવે છે આ રીતે, અને પછી આપણે અહીંયા કોઈ સંખ્યા લખેલી છે 425, બરાબર? તો દશાંશ ચિહ્ન પહેલાના બધા જ શૂન્ય આ સાર્થક અંકો નથી. આ શૂન્ય કેવા છે? તો કે આ સાર્થક અંક, સાર્થક અંક નથી, બરાબર?
તો પોઈન્ટ પહેલાના જેટલા ઝીરો આવશે કોઈ પણ સાર્થક અંક નથી, એક પણ સાર્થક અંક નથી. પછી આજે એક બીજી વસ્તુ, દાખલા તરીકે શૂન્ય આ રીતે લખો, આને હું આ રીતે લખું છું બરાબર, તો શું આપણે આને સાર્થક અંકો ગણવાના? તો કે દશાંશ ચિહ્ન આવી ગયું એના પછી જે કઈ પણ અશૂન્ય આંકડો આવતો હોય એની પહેલાના શૂન્ય પણ આ પણ સાર્થક અંકો નથી. સમજાણું? તો ઝીરો પોઈન્ટ પછી આ બે ઝીરો, તો આ ત્રણે ત્રણ મીંડા છે એ એક પણ સાર્થક અંક છે નહીં, એક પણ આમાંથી કોઈ પણ વસ્તુ સાર્થક અંક તરીકે લેવાની થતી નથી. સમજાણું? તો આને સાર્થક અંકમાં ગણવાના નથી બરાબર. પછી ત્રીજા મુદ્દામાં આપણે જોઈ લઈએ, દાખલા તરીકે આ ઝીરો પોઈન્ટ ઝીરો તો છે પણ અહીંયા આપ્યું છે 405 બરાબર. તો આનામાં સાર્થક અંકો જો આપણે હમણાં જોયું નિયમ આગળનો કે આ ઝીરો આ સાર્થક અંક નથી, પણ બે શૂન્યતર અંકોની વચ્ચે આવેલા બધા જ શૂન્ય આ સાર્થક અંકો છે. શું? બે શૂન્યતર અંકોની વચ્ચે આવેલા બધા જ શૂન્ય છે એ સાર્થક અંકમાં એની ગણતરી કરવામાં આવે છે. બે શૂન્યતર અંકોની વચ્ચેના બધા જ શૂન્ય છે એની ગણતરી સાર્થક અંકોમાં કરવામાં આવે છે. સમજાણું તમને? બે શૂન્યતર અંકોની વચ્ચેના બધા જ શૂન્ય સાર્થક અંકો છે બરાબર. પછી ચોથા મુદ્દામાં આપણે જોઈ લઈએ બરાબર. અત્યારે કઈ એમાં કદાચ ભૂલાઈ જાય તો બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. પછી હું અહીંયા લખું છું 5.250. તો આની અંદર આ પોઈન્ટ આવી ગયો પહેલા, પોઈન્ટ પછી જેટલા પણ શૂન્ય હોય ને બધા જ સાર્થક અંકો છે, ખાસ ધ્યાન આપજો બરાબર છે. પોઈન્ટ દશાંશ ચિહ્ન પછીના બધા જ શૂન્યો, દશાંશ ચિહ્ન પાછળના બધા જ શૂન્યો આ સાર્થક અંકો છે. પછી એક આમ લખું કે ખાલી આમ 4.000 ત્રણ લેખા આ સાર્થક અંકો છે. આ મીંડે આમાં લોચો મારી દે કે આપણે કોઈ ગણતા જ નથી આજે 4.00, પણ આવી રીતે કોઈ સંખ્યા લખેલી હોય ને એનો મતલબ એમ કે આ બધા જ શૂન્યો કે જે દશાંશ ચિહ્નની પાછળ આવેલા છે આ બધા પણ શું છે? તો કે આ બધા પણ સાર્થક અંકો છે. આ બધા શૂન્યને સાર્થક અંકોમાં ગણતરીમાં લેવાના છે. સમજાઈ ગયું તમને બરાબર છે? ક્લિયર છે? આમાં કોઈ ડાઉટ તમને? રેડી? તો આ સાર્થક અંકોને લગતા નિયમો આવા ટેક્સ્ટ બુક ની અંદર લખેલા છે. ઘણા બધા નિયમ, પાંચક નિયમ લખ્યા છે એમાં, લગભગ બધા નિયમ આવી ગયા. તમારે શોર્ટકટ, હવે તમે ઈ જોઈને જ બેઠા હશો સર શોર્ટકટ ક્યારે આપશે બરાબર. શોર્ટકટ ધ્યાનથી સમજો, કોઈ પણ આંકડો લખ્યો હોય ને તો આપણે એને 10 ની ઘાત ના સ્વરૂપમાં લખી નાખવાનું, વાર્તા પૂરી થઈ ગઈ. બીજું એક નિયમ, આમાં બુકમાં પછી લખ્યું છે પાછળ, પણ એ આપણે સમજો કે કોઈ પણ આંકડો લખીએ આપણે, દાખલા તરીકે 3×10⁹ આવું લખ્યું હોય તો કોઈ પણ આંકડાની અંદર 10 ની જે ઘાત છે ને એને સાર્થક અંકો ગણવામાં આવતા નથી બરાબર છે. સાર્થક અંકો ગણાતા નથી. 10 ની ઘાત વાળા પદમાં જેટલા પણ હોય એને સાર્થક અંકો ગણવામાં આવતા નથી. તો શોર્ટકટ ટ્રિક આપણે આના ઉપર જ બેઝ છે, 10 ની ઘાતના સ્વરૂપમાં ફેરવી નાખવાનું. હવે આમાંથી કોઈ પણ એક સંખ્યા આપણે લઈ લઈએ તો જો આમાં સાર્થક અંકોની સંખ્યા કેટલી છે? 4, આમાં 3, આમાં 3. હવે આના દાખલા તરીકે આપણે લખવું છે તો આને આપણે આમ લખી શકાય, તો કે પેલા પોઈન્ટ હોય ને તો એ પોઈન્ટ ઉડાડી દેવાનું, સંખ્યામાં પોઈન્ટ હોય એને ઉડાડી દેવાનું. ઉડાડી દેવાનું ઇન ધ સેન્સ કે આમ હવામાં એમ નમ નહીં ઉડાડી દેવો. આ પોઈન્ટ અહીંયા છે તો આને પાછળ 2 પોઈન્ટ પાછળ ખસેડી દેવું છે મારે. હું અહીંયા 799 લખું ગુણ્યા 2 પોઈન્ટ મેં અહીંયા આગળ ખસેડ્યા તો મારે 10 ની કેટલી ઘાત કરવાની? તો કે -2 ઘાત કરવાની, પણ આ 10 ની ઘાત તો કોઈ દિવસ ક્યાંય ગણાતી નથી. તો સાર્થક અંકોની સંખ્યા કેટલી થઈ ગઈ? 3. થઈ ગઈ વાર્તા પૂરી. હવે અહીંયા આગળ જો સાર્થક અંક આગળના ઝીરો સાર્થક અંક નથી તો આમાં સાર્થક અંકોની સંખ્યા કેટલી? 3. આમાં આગળના નથી એટલે આમાં સાર્થક અંકોની સંખ્યા કેટલી? 3. તો કે આને મારે લખવું હોય આ સ્વરૂપમાં તો કઈ રીતે લખાય? તો કે આખે આખું લખવાનું, એમાં પછી પોઈન્ટ નહીં કરવાનું. આ 425 લખી નાખ્યું, 1, 2, 3, 4 અને 5 પોઈન્ટ ખસેડી દીધા તો ગુણ્યા 10 ની -5 ઘાત થઈ. પણ આ 10 ની 5 ઘાત છે એ સાર્થક અંકમાં ગણતરીમાં લેવાની નથી. એટલે આ આંકડા કેટલા થઈ? 1, 2 અને 3. તો આમાં કેટલા સાર્થક અંકો થઈ ગયા? તો કે 1, 2 ને 3 સાર્થક અંકો થઈ ગયા. રેડી? કોઈ પ્રોબ્લેમ નથી. ચાલો હવે આમાં પણ મેં કીધું કે આમાં વચ્ચેના ઝીરો ને કઈ ગણતરીમાં લેવાનું નથી એટલે આમાં તો આપણા માટે ઈઝી થઈ ગયું. આ કેવી રીતે લખાય? તો કે 405 કેટલા ખસેડે? 1, 2, 3 ને 4. તો 10 ની -4 ઘાત બરાબર. આંકડા કેટલા છે? 3. તો આમાં કેટલા સાર્થક અંકો થઈ ગયા? 3. આને ગણતરીમાં લેતા નથી બરાબર. ક્લિયર છે? પાકું? હાલો પછી આ 5.250 લખ્યું છે તો એને આમ લખાય 5250, પાછળના ઝીરો આપણે આમાં લખવાના, ગુણ્યા 10 ની કેટલી ઘાત થઈ ગઈ? 1, 2 અને 3. 3 પોઈન્ટ જમણી બાજુ લીધું એટલે -3 થઈ જશે. રેડી? તો આ આને તો ગણતરીમાં લેતા નથી. સાર્થક અંકોની સંખ્યા કેટલી? 1, 2, 3 અને 4.
એવી રીતે 4.000 છે એટલે 1 2 પાછળના મીંડા આપણે આમાં લખવા પછી ઘાત કેટલી થઈ ગઈ તો કે 10⁻³ ઘાત થઈ ગઈ આને ધ્યાનમાં લેતા નથી તો 1 2 3 અને 4 સાર્થક અંકો થઈ ગયા અને આ તો મેં તમને કહી દીધું કે આ ઘાત વાળું પદ નથી એટલે કેટલા સાર્થક અંક થઈ ગયા 1 થઈ ગયા તો આ શોર્ટકટ ટ્રિક છે તમારે કોઈ પણ સંખ્યા હોય ને એને 10⁻³ સ્વરૂપમાં ફેરવી નાખવાની આગળના આંકડા ગણી લેવાના વાર્તા થઈ ગઈ પૂરી બરાબર પછી એક ખાસ ધ્યાનમાં ભૂલી નથી કરવાની 4.000 હોય ને તો તમારે જ્યારે ઘાતમાં ફેરવશો ને ત્યારે જેટલા ઝીરો રકમમાં આપ્યો ને બધા ગણી લેવાના બરાબર એ બધા લખવાના પછી તમારે ઘાતમાં ફેરવવાનો એટલે પછી આ આંકડા ગણી લેવાના વાર્તા થઈ ગઈ પૂરી તો આટલા સાર્થક અંકો આવેલા હશે આ નિયમ સાર્વત્રિક છે આ શોર્ટકટ ટ્રિક છે એ સાર્વત્રિક છે બધા અંકોમાં લાગે એટલે આ બધા નિયમો કદાચ તમને યાદ ન રહે કદાચ મારે પણ આમાં કહેવામાં એક જ નિયમ આગો પાછો થઈ ગયો પણ ચિંતા બિલકુલ નહીં કરવાની આ રીતે ફેરવી નાખો વાર્તા પૂરી ક્લિયર આ રીતે તમને સાર્થક અંકોની સંખ્યા મળી જશે તો કોઈ પણ જગ્યાએ એમ તમને પૂછે કે સાર્થક અંકોની સંખ્યા કેટલી એટલે સીધે સીધો આપણે આ સ્વરૂપમાં ફેરવી નાખો બરાબર કઈ ચિંતા કરવાની જરૂર પડે નહીં તો આટલી વસ્તુ છે એ તમે ઉતારી લ્યો બુકમાં વિડીયો પોઝ કરીને અને પછી હવે જોઈએ છીએ નેક્સ્ટ ટોપિક હવે આપણે એક નાનો એવો દાખલો મારા તરફથી નીચે આપેલી સંખ્યામાં સાર્થક અંકોની સંખ્યા જણાવો આવું તમને ગમે ત્યાં પૂછ્યું બરાબર તો કેવી રીતે ગણતરી કરશો આપણે સીધી શોર્ટકટ ટ્રિક જ વાપરવાની બરાબર નિયમ કઈ યાદ રાખવાની જરૂર છે નહીં હવે આમાં કેવી રીતે ફેરવાનું તો કે 0.040 છે બોલો તમારે પેલા જો એક કામ કરો વિડીયો પોઝ કરીને પેલા તમે છે ને મેં કીધું એ પ્રમાણે ગણતરી કરી નાખો પછી ચેક કરો જે આન્સર સાચો છે ખોટો મજા આવશે બહુ બરાબર તો તમે પેલા એકવાર કામ કરો વિડીયો પોઝ કરો બરાબર અને આ બધાના જવાબ પેલા લખી નાખો અને પછી ચેક કરો કે આપણા આન્સર સાચા આવે છે ખોટા મજા આવશે બધા સાચા જ આવશે બરાબર ચાલો ચેક કરીએ થઈ ગયો વિડીયો બસ ચાલો ચેક કરીએ હવે આ મેં શું કીધું હતું કે પોઈન્ટ પછી આ 40 છે તો આને 40 કરી નાખી ગુણ્યા કેટલા પોઈન્ટ પાછળ લીધા બરાબર હવે એક બીજી વસ્તુ તમને કહું તમે અહીંયા ગણતરી કરવાની આ 3⁻ અત્યારે જો હું આને 3 પોઈન્ટ આગળ આ -3 આ લખવાની કઈ જરૂર નથી આપણે તો ખાલી સાર્થક અંકોની સંખ્યાની જ કામ છે ને તમે સમજો એક વસ્તુ આ તો આપણે આપણી સરળતા માટે લખ્યું કે આ બે સાચું જ થાય સમજો તો 10⁻ લખવાની કોઈ જરૂર નથી લ્યો હજી એક વધારે શોર્ટકટ આપણે સીધા આ બે જ અંક ગણવાના કેટલા છે તો કે 40 તો આમાં સાર્થક અંકોની સંખ્યા કેટલી છે તો કે આમાં સાર્થક અંકોની સંખ્યા થશે 2 બરાબર એને રેડ કલરથી બતાવો જવાબ તો આની અંદર સાર્થક અંકોની સંખ્યા કેટલી છે પહેલામાં તો કે પહેલામાં 2 છે બરાબર હવે બીજામાં આમાં તમારે સાર્થક અંકોની સંખ્યા કહેવાની છે તો આપણે આને કેવી રીતે લખવાનું શોર્ટકટ ટ્રિક પ્રમાણે 2 4 3 1 પછી ગુણ્યા 10⁻ છે અને જવા દો ગણતરી 1 2 3 4 કેટલા થઈ ગયા આમાં સાર્થક અંકોની સંખ્યા તો કે 4 થઈ ગઈ રેડી હવે આમાં ઓલરેડી જો 3.10 કરીને 10⁻ લખી છે તો આને શું કરાય ખબર છે 310 કરી નાખે ગુણ્યા 10⁻ છે એટલે અહીં તમે 2.65 લીધો એટલે 10⁻² ઘાત થઈ જાય ગુણ્યા 10⁻ ઘાત એમ બે આનું કોઈ કામ નથી બરાબર આંકડા ગણવાના છે ખાલી હવે આનો જે જવાબ આવતો એ આપણને ખબર છે આધાર સરખો ઘાતનો સરવાળો થાય 7⁻² એટલે 5 આવશે પણ એનું આપણે કોઈ કામ જ નથી આપણે તો અંકો જોઈએ છે સંખ્યા 1 2 ને 3 આમાં કેટલા થઈ ગયા તો કે 3 થઈ ગયા હવે આમાં આપણે હું ઘાતના સ્વરૂપમાં નથી ફેરવતો એમને મેં તમને ખબર પડી જશે ફેરવશું એટલે 1 2 3 આવશે આમાં સાર્થક અંકોની સંખ્યા કેટલી આવી જશે 3 આ રીતે ફેરવીને કરશું એટલે આમાં કેટલા આવી જશે સાર્થક અંકો 3 હવે આમાં આપણે ફેરવશું એટલે 1 2 3 અને 4 કેટલા આવી જશે સાર્થક અંકો 4 આ શોર્ટકટ ટ્રિક વાપરીને જ કરું છું પણ હવે એ લખતો નથી કારણ કે હવે તો તમને લગભગ એમને મેં ખબર પડી જાય કે 3 2 0 0 ગુણ્યા 10⁻ કરી દેવાની ઘાત આપણે ધ્યાનમાં લેતા નથી એટલે 1 2 3 અને 4 આંકડા થઈ ગયા આમાં તો એમના આંકડા આવી પાછું પોઈન્ટ નથી કાંઈ નથી તો 1 2 3 4 અને 5 સાર્થક અંકો થઈ ગયા બરાબર હવે આમાં પોઈન્ટ પછી 2 0 આવી પાછા એટલે 1 2 પોઈન્ટ કાઢ નાખશું ને આને આપણે કેમ લખશું વળી વચમાં એક કહી દઉં પાછું આને આપણે કેમ લખશું 3 1 0 0 ગુણ્યા 10⁻² ઘાત કરશું ને આને જવા દો કેટલા વધ્યા આંકડા તો કે 1 2 3 અને 4 આમાં સાર્થક અંકોની સંખ્યા કેટલી છે તો કે 4 રેડી હવે આની વાત કરીએ તો કે આ 120 છે 120 પણ એક યાદ રાખો 120 માં ખાસ ધ્યાનથી સમજો 120 છે ને એમાં જો પોઈન્ટ નથી એમાં પોઈન્ટ નથી અહીંયા કઈ પોઈન્ટ આપેલો નથી એટલે આને આમ લખાય 12.0 બરાબર છે ગુણ્યા 10⁻ તો કે 1 ઘાત અથવા 12 × 10⁻ આને આમ લખાય જોજો પોઈન્ટ નથી આપ્યો એટલે તો આમાં સાર્થક અંકોની સંખ્યા થઈ જશે 2 કેટલી થઈ જશે સાર્થક અંકોની સંખ્યા આમાં કેટલી થઈ જશે તો કે 2 સમજાણો તમને વાલા બાળકો સાર્થક અંકોની સંખ્યા કેટલી થઈ જશે 2 થઈ જશે 2 રેડી આ ખાસ ધ્યાનથી સમજો આવી રીતનો કોઈ આંકડો હોય ને
દાખલા તરીકે હજી એક લઈ લે 3 9 4 0 0 0 આમ છે, પોઈન્ટ ક્યાંય છે જ નહીં, તો પાછળના ઝીરો ઉડાડી દીધું. પાછળના ઝીરોને સાર્થક અંકમાં લેવાના નથી, તો આમાં સાર્થક અંકોની સંખ્યા કેટલી થઈ ગઈ? તો કે સાર્થક અંકોની સંખ્યા થઈ ગઈ 3. સમજણો આ રીતે. તો આ પણ એક નિયમ છે કે પોઈન્ટની પોઈન્ટ ન આપેલો હોય, દશાંશ ચિહ્ન આપેલું ન હોય, તો પાછળના બધા જ શૂન્ય. ક્યાંના શૂન્ય? પાછળના. દશાંશ ચિહ્ન આપેલું ન હોય તો પાછળના બધા જ શૂન્ય છે એ સાર્થક અંકો ગણાતા નથી. બરાબર. તો આમાં સાર્થક અંકોની સંખ્યા કેટલી થઈ જશે? 2. હવે આમાં જોઈએ છેલ્લામાં કે આની અંદર 10^4 છે, એટલે આ તો ગણાય જ નહીં, નીકળી ગયું. પણ અહીંયા જો 140 છે, પણ પાછળનું ઝીરો છે એ સાર્થક અંકમાં ગણાતું નથી. તો આમાં સાર્થક અંકોની સંખ્યા કેટલી થઈ ગઈ વાલા બાળકો? 2. સમજણું તમને? રેડી? પણ જો એક વસ્તુ નોટિસ કરો તમે કે અહીંયા 3.10 હતું, તો આપણે પોઈન્ટ પછીના શૂન્ય ગણાય છે, એટલે આપણે શું કર્યું હતું? 310 × 10^10 કરી નાખી. બરાબર. પણ આમાં છે એ પોઈન્ટ છે જ નહીં, તો આપણે પોઈન્ટ લઈ આવવાનું નથી, તો પેલા 2 આંકડા જ આવશે. તો આ એક ખાસ ધ્યાનથી સમજજો. બરાબર. એટલે પાછળના જે કઈ પણ ઝીરો હશે એને સાર્થક અંક તરીકે ગણવામાં આવતા નથી, કારણ કે દશાંશ ચિહ્ન આપેલું નથી. જો દશાંશ ચિહ્ન હોય અને પાછળ ઝીરો હોય તો સાર્થક અંક ગણવામાં આવે છે. તો આ હતો એક નાનો એવો દાખલો. બરાબર છે. તો વિડીયો પોસ્ટ કરી લ્યો અને બધા જવાબ તમે ગણ્યા હોય તો મેચ કરી લ્યો. અને હવે જોઈએ છીએ નેક્સ્ટ ટોપિક. લખાઈ ગયું, વિડીયો પોસ્ટ કરી દેજો. હવે આપણે નેક્સ્ટ જોવાના છીએ, રાઉન્ડ ઓફ કરવું. બરાબર. પણ આના પહેલા એક વસ્તુ મારે તમને કહેવાની બાકી રહી ગઈ છે, એ તમને પહેલા કહી દઉં કે કોઈ પણ ભૌતિક રાશિનો એકમ બદલવાથી, કોઈ પણ ભૌતિક રાશિનો એકમ બદલવાથી તેમાં રહેલા સાર્થક અંકોની સંખ્યા બદલાતી નથી. બરાબર. એને પહેલા સમજી લે. દાખલા તરીકે આપણે અહીંયા લખું છું 450 મીટર. કેટલા લેખા મેં? 450 મીટર. તો હવે આપણે પેલા આમાં સાર્થક અંકોની સંખ્યા કેટલી છે? આ ઝીરો ગણવાનો? તો કે ના, સાર્થક અંકોની સંખ્યા કેટલી થાય? તો કે 2 થાય. પાછળનો ઝીરો ગણાય. હવે આ મીટર છે અને હું સેન્ટીમીટરમાં ફેરવું તો કેટલું આવશે? તો કે 450 × 10^2 આવે ને, 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર થાય. એટલે આને ખરેખર તો આમ લખાય ને, પાછળ હજી 2 મીંડા આવી જાય. તો આમાં પણ જો સાર્થક અંકોની સંખ્યા કેટલી છે? પાછળના ઝીરો ગણાતા નથી, 2 જ આવે. બરાબર છે. હવે આને હું દાખલા તરીકે કિલોમીટરમાં ફેરવી નાખું છું. કેમાં ફેરવી નાખું છું? કિલોમીટરમાં ફેરવી નાખું છું. તો કિલોમીટરમાં ફેરવી નાખું તો હું શું લખું? તો કે 1 કિલોમીટર બરાબર 1000 મીટર થાય ને, તો × 10^-3 આવી જાય. તો આ કિલોમીટરમાં ફરી ગયું. પણ કિલોમીટરમાં ફેરવશું છતાં પણ સાર્થક અંકોની સંખ્યા તો કેટલી રહેવાની છે? 2 જ રહેવાની છે. સમજે છે? તો કોઈ પણ ભૌતિક રાશિને તમે એના એકમો બદલશો. બરાબર છે. તો એકમો બદલવાથી સાર્થક અંકોની સંખ્યા બદલાતી નથી. કોઈ પણ ભૌતિક રાશિના એકમો બદલવાથી સાર્થક અંકોની સંખ્યા બદલાતી નથી. યાદ રહી ગયું? બહુ સિમ્પલ એક વસ્તુ હતી આ. તો યાદ રહી ગયું ને? ચાલો, તો એ નોટ ડાઉન કરી લેજો બુકમાં. હવે આપણે જોવાના છે રાઉન્ડ ઓફ કરવું. રાઉન્ડ ઓફ કરવું એટલે આપણે ઘણા ટાઈમથી કરતા જ આવ્યા છીએ, મેં ઘણા દાખલા તમને કરાવ્યા, એમાં કરેલું પણ છે. બરાબર. તો એના નિયમ શું છે એ આપણને હવે તમને લગભગ તો યાદ જ હોય, પણ આ જે પેલો દાખલા તરીકે ઉદાહરણ જ સમજી લે સીધું. પેલો આંકડો જે મેં લખ્યો છે આમાં સાર્થક અંકોની સંખ્યા કેટલી છે? તો કે 1, 2, 3, 4, 5 છે. તો આને તમારે 4 સાર્થક અંકો સુધી રાઉન્ડ ઓફ કરવાનું છે, એવું કીધું. 4 સાર્થક અંકો સુધી રાઉન્ડ ઓફ કરવાનું છે. પણ કેટલા આંકડા સુધી? તો કે 4 સાર્થક અંકો સુધી કરવાનું છે. તો પેલા આ 7.98 પેલા 3 આંકડા તો સાર્થક અંક હોય જ, વાત આવે 4 આંકડાની અહીંયા. બરાબર. હવે 7 એના પછીનો આંકડો જોવાનો. એના પછીનો આંકડો 5 કરતા નાનો છે ને, 4 is less than 5. 5 કરતા ચોકડો નાનો કહેવાય ને, તો આમાં બદલાવાનું નહીં. આ કેટલું રહેશે? 7. સિમ્પલ. આ તમને બધાને ખબર જ હોય, કાંઈ પ્રોબ્લેમ નથી. હવે આ આમાં સાર્થક અંકો કેટલા છે? તો કે 1, 2, 3, 4. 4 સાર્થક અંકો છે. તો આને 3 સાર્થક અંકો સુધી આપણે લખવી છે. કેટલા સાર્થક અંકો સુધી લખવી છે? 3. તો તમે જોજો 7.8. હવે વાત કરીએ ત્રીજા સાર્થક. પહેલા 2 તો લખી જ નાખવાના, છેલ્લા સાર્થક અંક વિશે વિચારવાનું. જો તરગડો છે પણ એની પાછળ નવડો છે, તો 9 is greater than 5 થાય. 5 કરતા મોટો છે, એટલે અહીંયા 3 ની જગ્યાએ શું આવશે? 1 ઉમેરી દેવાનો. 3 માં 1 ઉમેરી દેવાનો. કેટલા આવી જાય? 4. તો આવું તો તમે કરતા જ હતા અત્યાર સુધી, આપણે આવું તો કરતા જ હતા. પણ તકલીફ ક્યાં પડે? છેલ્લે પાછળો આવે તો, અથવા 0 આવે, પાછળ પછી પાછો 0 આવે તો તકલીફ પડે. બરાબર. તો એના માટે ખાસ નિયમ છે, આ ખાસ તમારે યાદ રાખવાનું. આ તો તમને યાદ જ હોય, પણ છેલ્લે 5 આવે તો શું કરવું છે? દાખલા તરીકે આની અંદર સાર્થક અંકોની સંખ્યા કેટલી છે? તો કે 1, 2, 3, 4, 5 સાર્થક અંકો છે. બરાબર. આ 4 સાર્થક અંકો સુધી લખવું છે. કેટલા? 4 સાર્થક અંકો સુધી તમારાને ફેરવવાનું છે. તો 4 સુધી ફેરવવા જઈએ શું થાય? જોજો, પહેલું તો આપણે એમ લખશું, પહેલું, બીજું, ત્રીજું, ચોથામાં તકલીફ પડે.
ચોથામાં સાત પાસા આવ્યા પણ પાછળ પાંચડો હતો, બરાબર, પાછળ તો પાંચ હતો. તો હવે ખાસ ધ્યાન આપજો, આ સાત છે, સાત જે આંકડો આપણે જોઈએ છે આમાં ધ્યાન આપવાનું. આ એકી છે કે બેકી, બરાબર, એકી હોય આંકડો કેવું હોય તો કે એકી હોય તો એક ઉમેરો, એકી હોય તો એક ઉમેરો, ઈ જ આંકડા. આ આંકડો પાંચ ની આગળનો આંકડો જો એકી હોય તો એ આંકડામાં એક ઉમેરી દેવાનો રહેશે, આ નિયમ છે. તો સાત વત્તા એક કેટલા થઈ જાય તો કે આઠ થઈ જાય, વાત આપણી ક્લિયર. પછી પાંચ ની પાછળ મીંડું હોય તો પણ આ જ નિયમ લાગશે, આ આંકડો એકી હોય તો એમાં એક ઉમેરો, સિમ્પલ. તો સમજાઈ ગયું, આ રીતે લખે. હવે દાખલા તરીકે બેકી હોય તો એવું થાય ને, દાખલા તરીકે અહીંયા આપણે લખ્યું 6.265. તો હવે આ આ કેટલા સાર્થક અંકો છે, એક બે ત્રણ અને ચાર, આ મારે ક્યાં સુધી લખવાના છે તો કે ત્રણ સાર્થક અંકો સુધી લખવાનું છે, બરાબર, ત્રણ સાર્થક અંકો સુધી મારે આને લખવું છે. તો પેલા બે તો એમને આવી જ જશે 6.2, ત્રીજામાં તકલીફ, તો ત્રીજો 6 છે, એની પાછળ જોવા ગયો તો 5 નીકળું, તો આ તો પણ હવે 6 છે, એકી છે, બેકી જોવાનું. હવે બેકી હોય તો કાંઈ ઉમેરવાનું નહીં, જેમ હોય તેમને એમને મૂકી દેવાનું, બેકી સંખ્યા છે ને એટલે છકડો આવશે, વાર્તા પૂરી. રેડી? તો આ થઈ ગયું ત્રણ સાર્થક અંકો સુધી આપણે લખીને. તો આ રાઉન્ડ ઓફ કરવાના અમુક નાના નાના નિયમો છે, ખાસ નિયમમાં આપણે પાછળ પાંચ આવે એમાં ધ્યાન આપવાનું છે, બાકી તમને બધી લગભગ ખબર હોય, બરાબર. તો વિડીયો પોઝ કરીને આ લખી નાખો અને હવે આપણે આના પછીની વસ્તુ જોઈએ. કરી દેજો પોઝ, બંધ કરું છું. હાલો હાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ છે નેક્સ્ટ ટોપિક, જે છે ગુણાકાર અને ભાગાકારમાં સાર્થક અંકો અથવા સરવાળા અને બાદબાકીમાં સાર્થક અંકોની ગણતરી, બરાબર છે. તો સૌથી પહેલું ગુણાકાર અને ભાગાકાર માટે જોઈએ અને પછી આપણે એનો નિયમ પણ જોશું કે ગુણાકાર અને ભાગાકાર માટે નિયમ શું છે, કેવી રીતે આપણે ગણવાનું. ધારો કે આપણે અત્યારે એક ઉદાહરણથી એને સમજવાનો પ્રયત્ન કરીએ. દાખલા તરીકે 6.2 × 0.4 આપેલું છે, કેટલું આપ્યું છે 6.2 × 0.4. તો આપણે કેલ્ક્યુલેટરમાં કેલ્ક્યુલેશન કરીએ એટલે કેટલા થશે, તો કે આ થઈ જશે 4 × 2 = 8 અને 6 × 4 = 24, બરાબર. અને આ કેટલા છે, તો કે 1 અને 2 એટલે 2.48 જવાબ આવે. સાદા કેલ્ક્યુલેટરમાં કેટલો આવે, તો કે 2.48 જવાબ આવે. તો શું આ સાચું છે, બરાબર, 2.48 આ રીતે લખાય સાર્થક અંકોની દ્રષ્ટિએ કે નહીં, એ હવે આપણે જોવાનું છે. તો નિયમ શું કે છે, નિયમ નિયમ એમ કે છે આપણને કે ગુણાકાર અથવા ભાગાકારની જે સંખ્યામાં સૌથી ઓછા સાર્થક અંકો હોય તેટલા જ અંકો જવાબમાં પણ રાખવા, બરાબર. તો ગુણાકાર અથવા ભાગાકારમાં સૌથી ઓછા આમાં કેટલા છે સાર્થક અંકો, તો કે આમાં 2 છે. આમાં સાર્થક અંક કેટલા, પોઈન્ટ પહેલાના 0 તો ગણવાના હોય નહીં, એટલે આમાં કેટલા થઈ ગયા, તો કે આ પોઈન્ટ પછી એક આંકડો છે, તો આમાં 1 સાર્થક અંક છે. તો જવાબમાં 3 સાર્થક અંકો આવે છે. તો આ રીતે લખાય નહીં, કઈ રીતે લખાય, અને જવાબ સાચો શું આવે, તો કે 2, બરાબર છે. સાચો જવાબ શું આવશે, તો કે 2 એક પહેલો આંકડો જ આવશે ને, કારણ કે આમાં ઓછામાં ઓછા સાર્થક અંક કેટલા છે, તો કે 1 છે, એટલે આનો જવાબ શું લખે, તો કે 2 લખે. ક્લિયર છે? તો આ રીતે તમારે ગુણાકાર અથવા ભાગાકારનો નિયમ, હવે જે વસ્તુ ગુણાકારમાં લાગુ પડશે એ જ વસ્તુ પાછી ભાગાકારમાં લાગુ પડશે, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. દાખલા તરીકે ભાગાકારનું ઉદાહરણ પણ આપણે સાથે જોઈ લઈએ. દાખલા તરીકે 36.48 / 12 કરીએ, ધારો કે, તો 12 × 2 = 24, 12 × 3 = 36, પછી 12 × 2 = 12 = 48 થાય, પણ 0. બરાબર, 12 × 4 = 48 એટલે 3.04, આ ભાગાકારનો જવાબ આ રીતે મળશે. હવે ઉપર જો આ સંખ્યામાં સાર્થક અંક કેટલા, તો કે 1, 2, 3 અને 4, આમાં 4 છે. નીચે કેટલા છે, તો કે 1 અને 2, તો આનો જવાબ છે મારે ક્યાં સુધી લખે, તો કે 2 સાર્થક અંકો સુધી લખે. કેટલા સુધી લખે, તો કે 2 સાર્થક અંકો સુધી લખે. તો આમાં પહેલો સાર્થક અંક 3 છે, બરાબર છે, અને પછી 0 છે, તો પૂરું. હવે પાછું અહીંયા જો ધ્યાન રાખજો, રાઉન્ડ ઓફ તો કરવાનું, અહીંયા 4 છે જે 5 કરતા નાનું છે, એટલા માટે પોઈન્ટમાં પછી 0 જ રહેશે. ક્લિયર છે તમને? રેડી? તો આનો જવાબ થશે 3.0. નિયમ યાદ રહી ગયો, ગુણાકાર અથવા ભાગાકારમાં જે સંખ્યામાં સૌથી ઓછા સાર્થક અંકો હોય જવાબમાં પણ તેટલા જ સાર્થક અંકો રાખવા. કેટલા રાખવા, તો કે સૌથી ઓછામાં ઓછી સંખ્યામાં, જે સંખ્યામાં સૌથી ઓછામાં ઓછા સાર્થક અંકો હોય તેટલા જ સાર્થક અંકો ગુણાકાર અથવા ભાગાકારના જવાબમાં પણ રાખવા. તો આ હતો ગુણાકાર અથવા ભાગાકારનો નિયમ. હવે આપણે જોવાના છે સરવાળા અને બાદબાકીમાં સાર્થક અંકો નો નિયમ. તો દાખલા તરીકે સરવાળો આપણે કરવો છે, તો હું લખી નાખું છું 525.15, કોઈ એક આંકડો લખ્યો, પછી મેં લખ્યું 12.45, બરાબર, પછી મેં લખ્યું 0.325, બરાબર, 0.325
25 આવી રીતે મે લખ્યું છે. હવે આનો સરવાળો કરવો છે તો આપણે આનો સરવાળો કરીએ તો કે 525.15 પછી આ કેટલા છે તો કે 12.45 છે અને આ કેટલા છે તો કે 0.325. હવે આનો પહેલા તો સાદો સરવાળો આપણે કરી નાખીએ તો આ 5 થઈ જશે 5 ને 5 10 ને 2 12 બરાબર એટલે 1 ને 1 2 4 ને 2 6 3 9 પછી આ પોઈન્ટ 5 ને 2 7 2 ને 3 5 ના 5 તો આનો જવાબ આપણને કેટલો મળશે 537.925 મળે. હવે આનો નિયમ એવો છે કે દશાંશ ચિહ્ન પછી કોના પછી તો કે દશાંશ ચિહ્ન પછી જેમાં ઓછા સાર્થક અંકો હોય તેટલા જ સાર્થક અંકો જવાબમાં પણ દશાંશ ચિહ્ન પછી રાખવા બરાબર. દાખલા તરીકે આ ઉદાહરણ જોયું તો આમાં દશાંશ ચિહ્ન પછી કેટલા સાર્થક અંકો છે તો કે 2, આમાં દશાંશ ચિહ્ન પછી 2, આમાં દશાંશ ચિહ્ન પછી 3, તો આમાં સૌથી ઓછા કેટલા થયા તો કે 2 જ થયા. તો આ જે જવાબ આવ્યો ને એમાં દશાંશ ચિહ્ન પછી આપણે કેટલા રાખવાના તો કે 2 જ સાર્થક અંકો રાખવાના. તો આનો જવાબ આપણે લખીએ તો 537 પોઈન્ટ અહીંયા સુધી તો લખી જ નાખવાનો, પછી હવે આમાં 3 આંકડા છે અને અહીંયા પાછો જો પાછળ પાછળો છે, જોયું તમે પાછળ 5 છે, આપણા રાઉન્ડ ઓફ એ કરવાનું ને પાછું, પાછળ 5 છે અને આ સંખ્યા કેવી છે તો કે એકી કે બેકી, બેકી સંખ્યા છે તો એમને રાખી દેવાનું, એકી હોત તો આપણે એક ઉમેરી દે. સમજાણું તમને? તો આનો આ નિયમ આપણે બાદબાકી માટે લાગુ પડે, દાખલા તરીકે આનો આ નિયમ છે એ આપણે બાદબાકી માટે પણ લાગુ પડશે, એમાં કાંઈ પ્રોબ્લેમ નથી. જે સરવાળા માટે લાગુ પડે એનો એ જ વસ્તુ આપણને બાદબાકી માટે લાગુ પડે. ઓકે ક્લિયર. હાલો દાખલા તરીકે બાદબાકી માટે પણ આપણે જોઈ લઈએ. દાખલા તરીકે માની લો કે આપણે અહીંયા લખીએ છીએ કે 25.375 બરાબર, એમાંથી મારે બાદ કરવા છે તો કે 5.11. કેટલા બાદ કરવા છે? 5.11, પછી પાછળ કઈ નથી બરાબર. જોજો હવે આની બાદબાકી કરીએ, 5 માંથી 0 જાય કઈ નથી થતું, તો 5 જ રહેશે, 7 માંથી 1 જાય તો 6, 3 માંથી 1 જાય તો 2, પછી આ પોઈન્ટ ના પોઈન્ટ 5 માંથી 5 જાય તો 0, 2 માંથી કઈ નથી થતું એટલે 2, આવો જવાબ આવે. પણ હવે આપણે શું જોવાનું, બાદબાકી છે તો પોઈન્ટ પછી જેમાં સૌથી ઓછા સાર્થક અંકો હોય આમાં છે, જો 2 જ છે બરાબર, તો આમાં પણ આપણે પોઈન્ટ પછી 2 જ સાર્થક અંકો રાખવાના. વળી પાછો લોચો થઈ ગયો, જો પાછળ 5 આવી ગયો, પણ આ છગડો કેવો છે, એકી છે કે બેકી, તો કે બેકી છે. કેવો છે? બેકી. બેકી હોય તો કઈ ઉમેરવાનું નહીં. તો આને તમારો જવાબ સાચો શું આવે તો કે 20.26 આવે. શું આવે? 20.26. ક્લિયર. તો આ ખાસ તમારા નિયમો આમાં યાદ રાખવો પડશે. સાર્થક અંકોની સંખ્યા માટે આપણી પાસે શોર્ટકટ ટ્રીક હતી, એ પ્રમાણે કરી નાખો, 10 ની ઘાતમાં ફેરવી નાખો એટલે જવાબ મળી જાય. પણ આમાં તમારે ખાસ યાદ રાખવાનો નિયમ કઈ એટલો બધા અઘરા નથી, સાવ સહેલા છે. ગુણાકાર ભાગાકારમાં આપણે દશાંશ ચિહ્નને ધ્યાનમાં નથી લેવાનું, આખી સંખ્યાને ધ્યાનમાં લેવાની છે. આખી સંખ્યામાં જેમાં સૌથી ઓછો હોય એટલા સાર્થક અંકો જવાબમાં રાખવાના. પણ સરવાળા બાદબાકીમાં શું વસ્તુ ધ્યાનમાં રાખવાની કે દશાંશ ચિહ્ન પછી નહીં સંખ્યામાં જેટલા સૌથી ઓછા સાર્થક અંકો હોય જવાબમાં એટલા જ સાર્થક અંકો રાખવાના. ક્લિયર. તો આ હતી સરવાળા બાદબાકી વિશેની વાત અને ગુણાકાર ભાગાકાર વિશેની વાત. હવે એક બીજી બહુ અગત્યની વસ્તુ સમજો, પછી આપણે દાખલા જોઈ લેવાના કે કોઈ પણ અચળાંક આપેલો હોય, શું આપેલું હોય, જ્યારે ભૌતિક વિજ્ઞાનની અંદર ફિઝિક્સમાં કોઈ પણ ભૌતિક અચળાંક આપેલો હોય તો એના સાર્થક અંકોની સંખ્યા અનંત છે. કેટલી છે? અનંત. દાખલા તરીકે આપણે પાઈ ની વાત કરીએ, ગણિતની અંદર પાઈ આવે છે તો આ રાઉન્ડ ઓફ આ 12 ના છેદમાં 7 થાય, તો તમને ખરેખર આનો જે જવાબ આવતો હોય ને એ 3.14 પછી પાછળ લાંબો 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 આંકડો આવે, તો આમાં તમને પૂછે કે આમાં સાર્થક અંકોની સંખ્યા કેટલી છે, તો આમાં કોઈ નિયમ લાગુ ન પડે, આમાં સાર્થક અંકોની સંખ્યા થશે અનંત. કેટલી થઈ જશે? અનંત સાર્થક અંકો છે. સંખ્યાની વાત કરું છું, રાઉન્ડ ઓફ કરીને લખાય, જો આપણે દાખલામાં બધામાં રાઉન્ડ ઓફ કરીને જ લખી છે, રાઉન્ડ ઓફ તો થશે, પણ તમને હું એમ કહું છું સાર્થક અંકોની સંખ્યા, તો ભૌતિક અચળાંકમાં સાર્થક અંકોની સંખ્યા હંમેશા કેવી હોય છે તો કે અનંત હોય છે, બરાબર છે, અનંત હોય છે. પછી એના પછી આવા તો ઘણા બધા ભૌતિક અચળાંકો આપણને આવતા હશે ફિઝિક્સ ની અંદર, તો એ બધામાં તમને કોઈ પણ માં પૂછે કે આમાં સાર્થક અંકોની સંખ્યા કેટલી તો કે અનંત. દાખલા તરીકે પ્રકાશનો વેગ શૂન્યાવકાશમાં કેટલો છે? 2.99 સમથિંગ, બહુ લાંબો આંકડો છે, પણ એને રાઉન્ડ ઓફ કરીને આપણે લખીએ છીએ 3×10^8. પછી તમારે 3×10^8 છે આમ, તો તમે રાઉન્ડ ઓફ કરીને આમ લખો 3×10^8 મીટર પ્રતિ સેકન્ડ પ્રકાશનો વેગ શૂન્યાવકાશમાં. પણ આ પછી આપણે એમ કે સાર્થક અંકો કેટલા છે એવું તમને પૂછે તો આ તમે 10^8 કાઢીને પછી લખશો 1, ખોટું.
શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ અચળ છે, બરાબર છે, અને એ અચળાંક હોવાથી એના સાર્થક અંકોની સંખ્યા અનંત થશે. કેટલી થશે? અનંત. તો આ મુદ્દો ખાસ આપણે ધ્યાનમાં રાખવાનો છે. રાઉન્ડ ઓફ વસ્તુ સાચી છે, ખરેખર આપણે 2.99 સમથિંગ સમથિંગ હતું, એમાંથી 3×10^8 કરી નાખી, રાઉન્ડ ઓફ કરી શકાય. પણ સાર્થક અંકોની સંખ્યા બધા જ અચળાંકો માટે કેટલી રહેવાની છે વાલા બાળકો? અનંત રહેવાની છે. ક્લિયર? તો આ બે વસ્તુ લખી નાખો અને હવે આપણે જોઈએ છીએ ટેક્સ્ટ બુક ના બે દાખલાઓ. ઓકે, વિડીયો પોઝ કરી નાખજો, જવા દઉં છું. હા ચાલો, હવે આપણે જોવાના છીએ ઉદાહરણ નંબર 2.13. શું કહે છે? કોઈ ઘનની બધી જ બાજુનું માપેલ મૂલ્ય 7.203 મીટર છે. તો પહેલા તો ઘન એટલે શું? તો કે સમઘનની વાત કરે છે. કોની વાત કરે છે? સમઘનની વાત કરે છે. સમઘન કેવી રીતે હોય? તો કે જો હું દોરું છું એવી રીતે તમને હવે એઝ્યુમ થઈ જશે, બરાબર. આ રીતે આને આપણે જોડી દઈએ આ રીતે, તો આ છે એ સમઘન છે, બરાબર. હવે આમાં બધી બાજુની માપ છે આ એલ હોય તો આ પણ એલ જ હોય, આ પણ એલ જ હોય, બરાબર. હવે આમાં થોડીક તમને એમ લાગશે સાહેબ બધી નાની મોટી લાગે, પણ તમે સમજાઈ ગયા ને? ટૂંકમાં એક સરખું બોક્સ, બરાબર, એક સરખું બોક્સ. હવે આ માપ આપી દીધું છે એક બાજુનું, હવે આપણે લખી નાખીએ કે એલ બરાબર 7.203 મીટર. યોગ્ય સાર્થક અંક સુધી ઘનનું પૃષ્ઠ ક્ષેત્રફળ તથા કદ શોધો. તો પહેલા આપણે શોધવાનું છે પૃષ્ઠ ક્ષેત્રફળ બરાબર શું થાય અને કદ બરાબર શું થાય. હવે યોગ્ય સાર્થક અંક સુધી, તો લંબાઈમાં પેલા કેટલા સાર્થક અંકો છે? તો કે આ પેલો લેવાનો, તો કે હા, બરાબર. બીજો ગણવાનો, તો કે હા, ઝીરો છે ગણવાનો, તો કે હા, કારણ કે બે નોન ઝીરો આંકડાની વચ્ચે છે, બરાબર. તો આ પણ ગણે, આ પણ. તો આમાં સાર્થક અંકોની સંખ્યા છે કેટલી? સાર્થક અંક કેટલા છે? તો કે સાર્થક અંક બરાબર આમાં 4 છે, બરાબર. પેલું આપણે એ સમજીએ. તો હવે આમાં જે પણ જવાબ આવશે ક્ષેત્રફળનો અને કદનો, એને પણ આપણે કેટલા સાર્થક અંકો સુધી લખવાના છે? 4 સાર્થક અંકો સુધી લખશું. રેડી? કોઈ પ્રોબ્લેમ નહીં ને? હવે પહેલા તો પૃષ્ઠ ક્ષેત્રફળની વાત કરીએ. તો કે આ ઘનમાં બાજુઓ સપાટી કેટલી થાય? તો કે જોજો, 1, 2, 3, 4 એટલે બોક્સ હોય તો ઉપરનું નીચેનું બે સાઈડના એટલે 4 થઈ ગયા, 1 આગળનું 5, 1 પાછળનું 6. બોક્સ પેક છે આખું, બરાબર. તો 6 સપાટી હોય તો 6×1 સપાટીનું ક્ષેત્રફળ કેટલું? તો કે લંબાઈ ગુણ્યા લંબાઈ, તો 6L² થઈ જશે. તો આ 6×L કેટલા છે? તો કે 7.203 આનો વર્ગ. હવે આ જરા કેલ્ક્યુલેટરમાં કેલ્ક્યુલેટ કરો તો શું જવાબ આવે છે બધાને? આનો જવાબ કેટલો આવે છે? તો કે 311.299 311.299 આટલો જવાબ આવશે. પણ આપણે કેટલા અંક સુધી લખવાનું? 4. તો કે 1, 2, 3 અને 4 બગડો. પણ શું બગડો આવશે? આ બગડો આવશે કે કઈ બદલાશે? જો બગડા પછીનો આંકડો શું છે? 9, 5 કરતા મોટું છે. તો અહીંયા રાઉન્ડ ઓફ કરીએ તો કેટલા થાય? 3. તો જવાબ ખાસ રાઉન્ડ ઓફ કરીને લખવાનો. ક્ષેત્રફળનો એકમ ભૂલાય નહીં, મીટર સ્ક્વેર થાય. મીટર ગુણ્યા મીટર એટલે શું થઈ જશે? મીટર સ્ક્વેર. હવે વાત કરીએ કદની, તો કદ આપણને ખબર છે, લંબાઈ ગુણ્યા લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે L³ થઈ જશે. L³ કરીએ એટલે 7.203 આનો વર્ગ કરો તો જરાક શું જવાબ આવે છે? આનો જવાબ શું આવે છે? 373.7147 હજી પાછળ કઈ ગયા છે, બરાબર. 71 બરાબર. આવડો જવાબ આવશે. આટલામાં લખવાનું? તો કે ના. કેટલા આંકડા સુધી આપણે લખવાનું? સાર્થક અંક કેટલા છે? 4. તો 1, 2, 3 અને 4. ચોથા આંકડામાં 7 છે, એની પાછળ 1 છે, એટલે કઈ બદલાશે નહીં. એટલે 373.7 એકમ ભૂલાય નહીં. કદનો એકમ શું થાય? મીટરનો ક્યુબ. રેડી? તો આ હતો ઉદાહરણ નંબર 2.13. છાપી મારો બુકમાં અને હવે જોઈએ છીએ આના પછીનો ઉદાહરણનો દાખલો. ઓકે, વિડીયો પોઝ કરીને લખી લેજો, જવા દઉં છું. જવા દઉં. ચાલો, નેક્સ્ટ છે ઉદાહરણ નંબર 2.14. 5.74 ગ્રામ નો એક પદાર્થ 1.2 સેન્ટીમીટર ક્યુબ એટલે કે ઘન જેટલો અવકાશ રોકે છે. તો એનું કદ આપી દીધું છે અને દળ આપી દીધું છે. તો સાર્થક અંકોને ધ્યાનમાં રાખી તેની ઘનતા શોધો. હવે આપણને ઘનતા એટલે શું છે ખબર હોવી જોઈએ. ઘનતા એટલે શું થાય? તો કે દળના છેદમાં કદ થાય. શું થાય? ઘનતા એટલે દળના છેદમાં કદ. દળ કેટલું છે? તો કે 5.74 છે અને કદ આપણને આપી દીધું છે 1.2. હવે એકમ શું થશે? તો કે દળનું એકમ ગ્રામ છે અને આ કદ છે એ સેન્ટીમીટર ક્યુબમાં આપ્યું છે. રેડી? હવે આપણે આ તો બહુ સિમ્પલ હતું, આ ભાગાકાર તો થઈ જાય, પણ આપણે ધ્યાનમાં શું રાખવાનું? સાર્થક અંકોને ધ્યાનમાં રાખવાનું. અહીંયા આગળ સરવાળો બાદ બાકી છે ગુણાકાર ભાગાકાર. ગુણાકાર ભાગાકાર શું છે? નિયમ ગુણાકાર ભાગાકારનો કે જે આખી સંખ્યામાં સૌથી ઓછા સાર્થક અંકો, ઉપરની સંખ્યામાં છે કે નીચેની સંખ્યામાં? તો કે આમાં છે. કેટલા છે? તો કે 2
છે ને આમાં કેટલા સાર્થક અંકો છે તો કે બે સાર્થક અંકો છે તો ઓછામાં ઓછા સાર્થક અંકો હોય ત્યાં સુધી આપણે જવાબ લખવાનો હવે આનો ભાગાકાર જરાક કરો તો સાદા કેલ્ક્યુલેટરમાં શું જવાબ આવે છે આનો જવાબ કેટલો આવે છે તો કે 4.8 કેટલો આવશે 4.8 ઓકે આનો જવાબ 4.8 આવે છે તો હવે આમાં કઈ વધઘટ કરવાની જરૂર ખરી કેટલા સાર્થક અંકો છે બે જ છે જો બે જ છે તો કાંઈ ફેરફાર કરવાની જરૂર નથી તો બે સાર્થક અંકો સુધી લખવાનું હતું રેડી તો આ હતો ઉદાહરણ નંબર 2.14 હું ખસી ગયો છું વિડિયો પોઝ કરી નાખો લખી નાખો ચાલો લખાઈ ગયું ક્લિયર તો વહાલા વિદ્યાર્થી મિત્રો આજનો આ લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ છીએ મળીએ છીએ નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં આના પછીના ટોપિકની સાથે ત્યાં સુધી આવજો